एवरीबडी गुड मॉर्निंग। धोरण 11 नामों अमल करतो चैप्टर नंबर 2 व्यवहारोनी द्वि असर अने खाताना प्रकार। विद्यार्थी मित्रों हवे जितला भी तमे वीडियो मिस करशो एटलुं तमने महा नुकसान छे, कारण के धीरे 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 करता रोज एक एक कड़ी बनती जाए छे अने एनो तमे ज्यां सुधी महावरो नहीं करशो त्यां सुधी तमने पछीना मुद्दामां कोई ख्याल आवशे नहीं। जितला भी वीडियो छे अथवा जितला भी अपने लेक्चर जोया ए लेक्चर तमे वारंवार वारंवार वागोलशो त्यारे तमने ख्याल आवशे के हाँ हवे आ वस्तु धीरे 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 करता मगजमां उतरशे। हवे जोईए के भाई नामू लखवू छे तो नामू लखवा माटे कंईक आधार तो जोईए, आधार वगर तो नामू लखी शकाय नहीं। अने आधार द्वारा तमे जे नामू लखो छो एने कहेवाय वाउचर। वाउचर उपरथी नामू लखी शकाय। मानी लो के तमे एम कहो के मैं 500 रुपया पेट्रोल भरायुं तेनी साबिती शुं, 5000 नो माल खरीद्यो तेनी साबिती शुं। तो साबिती माटे तमारे बिल, सामान्य रीते आपणे शुं कहेने बिल, बिल माने के आधार। नामू लखवा माटे કોઈપણ પ્રકારનો આધાર હોવો જોઈએ અને આધાર એટલે વાઉચર કહેવામાં આવે છે। તો વાઉચર જોઈએ ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજ અથવા પુરાવો એટલે વાઉચર। વાઉચર ઉપરથી નામું લખી શકાય, વાઉચર પરથી હિસાબી નોંધ થાય છે। વાઉચરના પ્રકાર, કયા કયા આધારો તમે લઈ શકો છો તો કે 9 આધારો આપેલા છે બરાબર છે। તો એમાં પહેલું છે કે વેચાણ બિલ, તમે કોઈ પણ વ્યક્તિને માલનું વેચાણ કરો છો, પછી ઉધાર હોય કે રોકડ, તમે માલનું વેચાણ કરો છો તો એને તમે શું આપો છો? બિલ। તો એ બિલ એ માલના વેચાણ અંગેનું બિલ કહેવાય અને એના પરથી નામું લખી શકાય। બીજું કે તમે કોઈ વેપારી પાસેથી માલ ખરીદો છો તો વેપારી તમને બિલ આપશે, વેપારી તમને બિલ આપશે તો એ બિલને ખરીદી અંગેનું બિલ કહેવાય, એના પરથી નામું લખી શકાય। ત્યાર પછી આ બે મુદ્દા બહુ મહત્વના, જમા ચિઠ્ઠી અને ઉધાર ચિઠ્ઠી। જમા ચિઠ્ઠી એ કહેવાય વેચેલો માલ આપણને પરત મળે, ઉધાર વેચેલો માલ આપણને પરત મળે। તો એ પરત મળ્યા ન તમે જે એને પુરાવા તરીકે જે વસ્તુ આપો છો એને જમા ચિઠ્ઠી કહેવામાં આવે છે। ફરીથી વેચેલો, ઉધાર વેચેલો માલ આપણને પરત મળે, પરત એટલે કે ભાઈ નુકસાની વાળો માલ હોય તો એ આપણને રિટર્ન કરી દે, અથવા એને જે માંગેલો હોય તે મુજબનો માલ ન હોય તો તે માલ આપણને શું કરે છે? રિટર્ન। તો રિટર્ન કરે છે તેના બદલામાં આપણે એને જે એ વસ્તુ આપીએ, ચિઠ્ઠી આપીએ છીએ, એ ચિઠ્ઠીને જમા ચિઠ્ઠી તરીકે હોય, એટલે વેચાણ માલ પરત માટે કઈ ચિઠ્ઠી હોય છે? જમા ચિઠ્ઠી। એ જ રીતે તમે વેપારીને માલ પરત કરો છો, તમે જે ખરીદેલો માલ છે એ નુકસાની વાળો છો બરોબર, એ નુકસાની વાળો હતો અથવા નમૂના મુજબનો ન હતો, એટલે તમને શું વેપારીને માલ પરત। તો વેપારી તમને જે ચિઠ્ઠી આપે છે એ ચિઠ્ઠીને ઉધાર ચિઠ્ઠી તરીકે ઓળખે, જમા ચિઠ્ઠી એટલે વેચાણ પરત યાદ રાખો અને ઉધાર ચિઠ્ઠી એટલે ખરીદ પરત તરીકે યાદ રાખો। ચેકનું અરજ જોયું, બેંકમાંથી તમે નાણાં ઉપર, બેંકમાંથી નાણાં છે ને તો ઉપાડી લે કે ચેક, અને ચેકનું જે અરજ જોયું છે એનો મતલબ થાય એ સાબિતી રહી કે ભાઈ બેંકમાંથી તમે એ નાણાં ઉપાડી ગયા છે, તો એ ચેક એ પણ ચેકનું અરજ જોયું કે વાઉચરનો એક પ્રકાર છે। પે ઇન સ્લીપ, તમારે બેંકમાં નાણાં ભરવા હોય તો તમે પે ઇન સ્લીપ ભરણા ચિઠ્ઠી, અને ગુજરાતી શું કહેવાય? ભરણા ચિઠ્ઠી, એ ભરણા ચિઠ્ઠી દ્વારા તમે બેંકમાં નાણાં જમા કરાવી શકો છો, જેને કહેવાય પે ઇન સ્લીપ, બેંકમાં નાણાં ભર્યાની રસીદ છે, આપે રસીદ બરાબર, આપે રસીદ। કોઈ પણ વ્યક્તિ તમને નાણાં આપે છે બરાબર, તો એ વ્યક્તિ તમારી પાસે કંઈક માંગશે કે ભાઈ અમે તમને નાણાં આપ્યા તો એના બદલામાં તમે અમને કંઈક લખીને આપો, તો તમે એને જે લખીને રસીદ આપો છો તે આપે રસીદ તરીકે ઓળખી શકાય, કે નાણાં મળ્યાની રસીદ। એ જ રીતે આપણે કોઈ પાર્ટીને નાણાં ચૂકવીએ છીએ બરાબર, તો એને નાણાં ચૂકવ્યા છે તો તેના બદલામાં આપણને જે રસીદ આપશે તે મળેલ રસીદ તરીકે ઓળખી શકાય છે બરાબર। નાણાં ચૂકવ્યાની રસીદ એટલે મળેલ રસીદ કહેવાય, અને
નાણાં મળ્યાની રસીદ તો એને શું કહેવાય, આપેલ રસીદ તરીકે ઓળખું છું. અને ખર્ચના બિલો, બરાબર, જુદા જુદા ખર્ચા કરીએ તો એના જે બિલ ચૂકવવામાં આવે છે, બરાબર, લાઇટ બિલ છે, પગાર બિલ છે, ટેલિફોન બિલ છે, મજૂરી છે, આ બધાના તમે જે બિલો ચૂકવો અથવા તમને મળે તો એ શું કહેવાય, ખર્ચના બિલો. આ વાઉચર છે, વાઉચર ઉપરથી જ એ તમારા એ હિસાબની નોંધ થાય છે. બહુ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. હવે ધીરે ધીરે કરતા દાખલાની નજીક આવતા જઈએ છીએ કે ભાઈ વ્યવહારોમાં વેવડીએ સર, વ્યવહારવાળા પ્રકાર આપણે જોઈ ગયા, એક રોકડ વ્યવહાર, એક ઉધાર વ્યવહાર, અને ત્રીજું વિશિષ્ટ અથવા અન્ય વ્યવહાર. હવે એમાં ધીરે ધીરે કરતા આપણે બેવડી અસર જોવાની. તો બેવડી અસર એટલે શું, તો કે ધી નોંધીનામાં પદ્ધતિમાં દરેક વ્યવહારની કેટલી નોંધ થાય છે, બે નોંધ થાય, ઉધાર અને જમા. તો ઉધાર કઈ રીતે કરવું, જમા કઈ રીતે કરવું, એ કોઈ પણ વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય, ઉધાર વ્યવહાર હોય કે અન્ય વ્યવહાર હોય, એમાં બેવડી અસર કઈ રીતે કરવી એ શીખવાનો મહત્વનો મુદ્દો થાય છે. તો જોઈએ કે ભાઈ રોકડ વ્યવહારમાં બેવડી અસર કઈ રીતે કરી શકાય. તમને રોકડ વ્યવહાર ખબર પડી જાય, પેલા નિયમો છે, પાંચ નિયમ, પરફેક્ટ. આ પાંચ નિયમો આવડતા હશે તો તમને બેવડી અસર આવડશે, રોકડ વ્યવહારમાં બાકી નહીં આવડે. પાંચ નિયમો ફરીથી વારંવાર દોહરાવ્યા કરું છું કે ભાઈ રોકડ વ્યવહારના નિયમો, પહેલું શું, રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ, બીજું રોકડ અને વ્યક્તિ બંને હોય, ત્રીજું રોકડ અને વ્યક્તિ બંને ન હોય, ચોથું ચેક અથવા બેંક સાથેના વ્યવહાર, પાંચમું એ અન્ય શબ્દો, બરાબર, જેનાથી આપણને ખબર પડે કે રોકડ આવી કે રોકડ જાય. આ પાંચ નિયમો તમને તમારી નજર સમક્ષ હોવી જોઈએ તો જ તમને બેવડી અસર રોકડ વ્યવહારમાં આવડશે, બાકી રોકડ વ્યવહારમાં બેવડી અસર આવડી શકશે નહીં. તો જોઈએ આપણે કે રોકડ વ્યવહારમાં બેવડી અસર કઈ રીતે કરવી. તમે પાંચ નિયમમાંથી કોઈ પણ એક નિયમ લાગુ પાડવાના, એમાંનો પહેલો એ જ આવશે કે પહેલી અસર રોકડની જ આવે. રોકડ વ્યવહાર છે તો પહેલી અસર તમારે શેની આપી દેવાની, રોકડની જ આપવાની. જોઈ લો કે પ્રથમ અસર રોકડની આપવાની. રોકડ વ્યવહાર હોય, કાં તો રોકડ આવતી હોય, કાં તો રોકડ જતી હોય, બરાબર, એ તો હવે સામાન્ય બુદ્ધિ પ્રમાણે આપણને ખબર પડી જાય કે ભાઈ આનાથી રોકડ આવે છે ને આનાથી રોકડ જાય છે. જો રોકડ આવે તો રોકડ શિલ્લકમાં શું થાય, વધારો થાય, અને રોકડ જાય તો રોકડ શિલ્લકમાં શું થાય, ઘટાડો થાય. દાખલા તરીકે મહેશ રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર, રોકડ આવ્યો, બરાબર, વ્યવહાર રોકડ છે, કારણ કે તમે નિયમ નંબર 2 લાગુ કર્યો, વ્યક્તિ અને રોકડ બંને છે એટલે વ્યવહાર કેવો બની ગયો, રોકડ વ્યવહાર. તો પહેલી અસર તેની આપી દેવાની રોકડની. ચાલો ધંધામાં રોકડ આવે તો રોકડ આવે છે એટલે તમે શું કહો, રોકડ શિલ્લકમાં વધારો થાય. એટલે કોઈ પણ વ્યવહાર હોય, મને તો રોકડ વ્યવહાર હોય તો પહેલી અસર રોકડની જ આપો. પ્રથમ અસર કઈ આવે, રોકડની. પાંચે પાંચ નિયમની અંદર પહેલી અસર તમારે કેની આપી દેવાની, રોકડની આપવી. એટલે રોકડ વ્યવહારમાં પ્રથમ અસર તો તમને આવડી ગઈ, પહેલી અસર કોને આપી દેવાની, રોકડની, બરાબર. રોકડ આવે તો રોકડ શિલ્લકમાં વધારો બતાવો, રોકડ જાય તો રોકડ શિલ્લકમાં ઘટાડો. હવે બીજી અસર શોધવા માટે થોડુંક મગજને તસ્દી આપવાની છે. બીજી અસર શોધવા માટે તમારા મગજને થોડીક કસ્તી આપવાની છે. તો બીજી અસર શોધવા માટે તમારે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજી અસર શોધવા માટે તમારે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલી જ નજર દોડાવવાની કે માલ કે મિલકતને લગતી છે. તો માલ કે મિલકતને લગતી અસર હોય તો એ બીજી અસર એને આપવાની, બરાબર. કે ભાઈ માલ આવે, માલને લગતી હોય તો માલ આવે, માલ આવે તો માલ સ્ટોકમાં વધારો કરવો, અને માલ જાય તો માલ સ્ટોકમાં ઘટાડો. દાખલા તરીકે તમે ખરીદી કરો, ખરીદી કરો તો માલ આવે, બરાબર, માલ આવે એટલે માલ સ્ટોકમાં વધારો બતાવો, અને વેચાણ કરો તો માલ જાય એટલે માલ સ્ટોકમાં ઘટાડો કરો. એટલે બીજી અસર માટે તમારે પહેલું કોને જોવાનું, કે માલ કે મિલકત. માનો કે ફર્નિચર તમે ખરીદો, ફર્નિચર ખરીદો તો મિલકત આવે, તો મિલકતમાં બરાબર,
તો જૂનું યંત્ર તમે વેચી દો છો તો મિલકત જાય તો મિલકતમાં ઘટ. એટલે બીજી અસર માટે તમારો પહેલો મુદ્દો કયો રાખવાનો, માલ કે મિલકતને લગતો જ હોવો જોઈએ, માલ કે મિલકતને લગતો હોવો જોઈએ. માની લો કે એ નથી, માલ કે મિલકતને લગતો નથી તો આવક કે ખર્ચને લગતી માહિતી હશે, આવક કે ખર્ચને લગતી માહિતી હોય બરાબર. તો આવક અને ખર્ચને બીજી અસર આપવાની, દાખલા તરીકે પગાર ચૂકવ્યો, પગાર ચૂકવે બરાબર, વ્યવહાર રોકડ, એટલે પહેલી અસર તો તમારી રોકડની આવી ગઈ કે ભાઈ રોકડ જાય, રોકડ શિલ્લકમાં. હવે આની અંદર માલ કે મિલકતનો ઉલ્લેખ નથી, તો શું છે પગાર, પગાર એક શું કહેવાય ખર્ચ, એટલે ખર્ચ તમે ચૂકવો છો, ખર્ચમાં વધારો થાય બરાબર. એટલે જો માલ કે મિલકતને લગતો વ્યવહાર ન હોય તો આવક કે ખર્ચને લગતી માહિતી હોય, તો બીજી અસર કોને આપવાની, આવક કે ખર્ચની. જો આને એક્ઝામ્પલ લઈએ તમને ખ્યાલ આવશે, ₹500 મહેશને પગાર ના ચૂકવ્યા, ₹500 મહેશને પગાર ના ચૂકવ્યા, ચાલો વ્યવહાર રોકડ બરાબર, ચૂકવ્યા એટલે અમુક શબ્દ, વ્યવહાર રોકડ ચૂકવેલા છે એટલે રોકડ જાય તો રોકડ શિલ્લકમાં ઘટાડો, પહેલી અસર થઈ ગઈ. બીજી અસર, આમાં માલ કે મિલકત તો છે નહીં બરાબર, વ્યવહાર શું છે કે ₹500 મહેશને પગાર ના ચૂકવ્યા, આમાં માલ શબ્દ બી નથી દેખાતો કે મિલકત શબ્દ બી નથી દેખાતો, તો શું હશે આવક કે ખર્ચ, શું તમે ચૂકવેલું છે પગારના, પગાર એ શું છે ખર્ચ, તો તમારે બીજી અસર કોની આપવાની, પગારની બરાબર. પગાર ચૂકવાય છે એટલે ખર્ચમાં વધારો થયો, એટલે બીજી અસર માટે તમારે શું કરવાનું કે આવક કે ખર્ચને લગતું હોય, અથવા એ પણ નથી માની લો તો ત્રીજું છેલ્લે વ્યક્તિને સાંકળવાની, ત્રીજી અસર વ્યક્તિની હોવી જોઈએ બરાબર. કે ભાઈ પહેલા જોયેલા બીજી અસરનો પહેલો કયો મુદ્દો યાદ રાખવાનો, માલ કે મિલકતનો, જો એ નહીં હોય તો શેનું યાદ રાખવાનું કે આવક કે ખર્ચનો હોય, એ પણ નહીં હોય તો છેલ્લે કોણ સંકળાયેલી હોય, વ્યક્તિ સંકળાયેલી હોય. માની લો કે પહેલી અસર તમે રોકડની આપો છો, બીજી અસરમાં તમારે કોને પહેલા પ્રાધાન્યતા આપવાનું, માલ કે મિલકતને, જો એ નહીં હોય તો આવક કે ખર્ચને આપો, અને એ નહીં હોય તો છેલ્લે કોને આપવાની, વ્યક્તિને આપવાની. એનું ઉદાહરણ લઈએ કે ભાઈ ₹4000 યોગેશ પાસેથી રોકડા મળ્યા, ₹4000 યોગેશ પાસેથી રોકડા મળ્યા, વ્યવહાર કયો રોકડ, કારણ કે રોકડ અને વ્યક્તિ બંને છે એટલે વ્યવહાર રોકડ, રોકડ છે એટલે પ્રથમ અસર તમે શેની આપી લો, રોકડની, રોકડ આવે છે એટલે રોકડ શિલ્લકમાં શું થાય વધારો. તો તમારે બીજી અસર માટે ત્રણ નિયમો લાગુમાંથી કોઈ લાગુ પડીએ, ચાલો આમાં માલ કે મિલકત છે તો કે નથી, આવક કે ખર્ચ છે તો કે નથી, તો છેલ્લે કોણ હોય, વ્યક્તિ, વ્યક્તિ માને કોણ છે મહેશ બરાબર. તો બીજી અસર કોને આપવાની, મહેશ, વ્યક્તિ પાસેથી નાણા મળે કાં તો તમે શું થયો કે નાણામાં ઘટાડો થાય અથવા દેવામાં વધારો થાય, એ તમારે નક્કી કરવાનું. એટલે છેલ્લી અસર કોને આપવાની, વ્યક્તિ. એટલે બીજી અસર માટે તમારે ત્રણમાંથી કોને લાગ, આ ક્રમમાં ધ્યાન રાખજો, ક્રમ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજી અસર આપવા માટે પહેલા કોને પ્રાધાન્ય આપવાની, માલ કે મિલકતની, એ નહીં હોય તો કે આવક કે ખર્ચ કે ઉપજની આપો, અને નહીં હોય તો છેલ્લે જ વ્યક્તિને સાંકળવાની. ક્લિયર? રોકડ વ્યવહારમાં બેવડી અસર માટે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની, પહેલી અસર તમારે રોકડની આપી દેવાની, બીજી અસર આપવા માટે તમારે ત્રણ સ્ટેપ ધ્યાન રાખવાનું, પહેલું માલ કે મિલકતને લગતો હોવો જોઈએ, એ નહીં હોય તો આવક કે ખર્ચને લગતો હોવો જોઈએ, અને એ પણ નહીં હોય તો છેલ્લે વ્યક્તિ સંકળાયેલી હોય છે. તો આના ઉદાહરણો છે એ હવે પછીના લેક્ચર્સની અંદર આપણે જોઈશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.